ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। हरि ओम श्री कृष्ण परमात्मने नमः। श्री विनोबाजीना गीता प्रवचनों अध्याय सातमो भाग बीजो अने चेल्लो। भगवाने भक्तना त्रण प्रकार कया छे, सकाम भक्ति करनारो, बीजो निष्काम पण एकांगी भक्ति करनारो, अने त्रीजो ज्ञानी એટલે સંપૂર્ણ ભક્તિ કરનારો। નિષ્કામ પણ એકાંગી ભક્તિ કરનારાઓમાં પાછળ ત્રણ પ્રકાર છે, આર્થ, જિજ્ઞાસુ અને અર્થાર્થી। ભક્તિ વૃક્ષની આવી જુદી જુદી શાખાઓ છે। સકામ ભક્તિ કરનારો એટલે શું? કંઈક ઈચ્છા મનમાં રાખી પરમેશ્વર પાસે જનારો। આ ભક્તિ ઉત્તરતા પ્રકારની છે, તેથી હું તેની નિંદા નહીં કરું। ઘણા લોકો માન આબરૂ મળે એટલા સારું સાર્વજનિક સેવામાં જોડાય છે, પણ તેમાં બગડ્યું શું? તમે તેને માન આપો, સારું સરખું માન આપો, માન આપવાથી કંઈ બગડવાનું નથી। એવું માન મળતું રહેવાથી આગળ ઉપર એ લોકો સાર્વજનિક સેવામાં સ્થિર થઈ જશે, પછી એ કામમાં જ તેમને આનંદ પડવા માંડશે। માન મળવું જોઈએ એવું લાગે છે, તેનો અર્થ શું? એનો અર્થ એટલો કે આપણે જે કામ કરીએ છીએ તે સારામાં સારું છે એવી માન મળવાથી ખાતરી થાય છે। પોતાની સેવા સારી છે કે નરસી એ સમજવાને જેની પાસે અંદરનું સાધન નથી તેને આ બહારના સાધન પર ભરોસો રાખીને ચાલવું પડે છે। માં દીકરાને શાબાશી આપે છે એટલે તેને માનું વધારે કામ કરવાની લાગણી થાય છે। સકામ ભક્તિનું એવું જ છે। સકામ ભક્ત સીધો ઈશ્વરને જઈને કહેશે આપ, ઈશ્વર પાસે જઈને બધું માગવું એ વાત સામાન્ય નથી, એ અસામાન્ય વાત છે। જ્ઞાનદેવે નામદેવને પૂછ્યું, જાત્રાએ આવે છે કે? નામદેવે પૂછ્યું, જાત્રા શા સારું? જ્ઞાનદેવ કહે, સાધુ સંતોને મળવાનું થશે। નામદેવે કહ્યું, દેવને પૂછી આવું। નામદેવ મંદિરમાં જઈ દેવની સામે ઊભો રહ્યો, તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, દેવના બંને ચરણ તે તાકી રહ્યો। છેવટે રડતા રડતા તેણે પૂછ્યું, દેવ હું જાઉં? જ્ઞાનદેવ પાસે જતા, આ નામદેવને શું તમે ગાંડો કહેશો? ઘરે સ્ત્રી ન હોય તેટલા માટે રડનારા કંઈ ઓછા નથી, પણ ઈશ્વરની પાસે જઈ રડનારો ભક્ત સકામ હશે તો એ તે અસામાન્ય છે। ખરેખર માગવા જેવી વસ્તુ તે માગતો નથી, એ તેનું અજ્ઞાન છે, પણ તેથી તેની સકામ ભક્તિ ત્યાજ્ય સાબિત થતી નથી। સ્ત્રીઓ સવારે વહેલી ઉઠીને વિવિધ પ્રકારના વ્રતો કરે છે, દીવો કરી આરતી ઉતારે છે, તુલસીની પ્રદક્ષિણા કરે છે। શા માટે કરે છે? મરી ગયા પછી ઈશ્વર કૃપા કરે તે સારું, એમની એ સમજ ગાંડી ગયેલી હશે, પણ તેટલા ખાતર તે વ્રત ઉપવાસ અને તપ કરે તો છે। એવા વ્રતશીલ કુળમાં મોટા પુરુષો જન્મ લે છે। તુલસીદાસના કુળમાં રામતીર્થ જન્મ્યા,
રામતીર્થ ફારસી ભાષાના વિદ્વાન હતા. કોઈએ કહ્યું, તુલસીદાસના કુળમાં તમે અને તમને સંસ્કૃત ના આવડે એ કેવું કહેવાય? રામતીર્થના મન પર આ વચનની અસર થઈ ગઈ. કુળની સ્મૃતિમાં એટલું સામર્થ્ય હતું. આગળ ઉપર રામતીર્થે એ પ્રેરણાથી સંસ્કૃતનો અભ્યાસ કર્યો. સ્ત્રીઓ જે ભક્તિ કરે છે તેની ઠેકડી ન ઉડાવવી. ભક્તિના આવા કણ કણનો જ્યાં સંગ્રહ થાય છે ત્યાં તેજસ્વી સંતતિ પેદા થાય છે. તેથી ભગવાન કહે છે, મારો ભક્ત સકામ હશે તો પણ હું તેની ભક્તિ દૃઢ કરીશ, તેના મનમાં ગોટાળા પેદા નહીં કરું. હે ઈશ્વર, મારો રોગ મટાડ, એવું તે તાલાવિલીથી કહેશે તો તેની આરોગ્યની ભાવના કેળવીને હું તેનો રોગ મટાડીશ. ગમે તે નિમિત્તે તે મારી પાસે આવશે તોય હું તેની પીઠ પર હાથ ફેરવી તેની કદર કરીશ. ધ્રુવની વાત યાદ કરો. બાપના ખોળામાં બેસવાનું મળ્યું નહીં એટલે તેની માએ તેને કહ્યું કે ઈશ્વર પાસે માગ. તેણે ઉપાસના કરવા માંડી. ઈશ્વરે તેને અવિચળ પદવી આપી. મન નિષ્કામ નહીં હોય તો એ શું થયું? માણસ કોની પાસે જાય છે અને કોની પાસે માગે છે એ મહત્વની વાત છે. દુનિયાની આગળ મોઢું લાચાર કરવાને બદલે ઈશ્વરને આજીજી કરવાની વૃત્તિ મહત્વની છે. કોઈ પણ બહાને ભક્તિના મંદિરમાં એકવાર પગ મૂકો એટલે પત્યું. શરૂઆતના કામનાના માર્યા આવશો તો એ આગળ ઉપર નિષ્કામ થયા વગર રહેશો નહીં. પ્રદર્શનમાં નમૂનાઓ ગોઠવીને સંચાલક કહે છે, અરે જરા આવીને જુઓ તો ખરા, કેવી મજાની ખાદી નીકળવા માંડી છે. આ જુઓ જુદા જુદા નમૂના. પછી માણસ ત્યાં જાય છે, તેના પર અસર થયા વગર રહેતી નથી. બસ એવું જ ભક્તિનું છે. ભક્તિના મંદિરમાં એકવાર દાખલ થશો એટલે ત્યાંનું સૌંદર્ય અને સામર્થ્ય ઓળખવાનું મળશે. સ્વર્ગમાં જતી વખતે ધર્મરાજ યુધિષ્ઠિરની સાથે એકલો કૂતરો રહ્યો. ભીમ અર્જુન બધા રસ્તામાં ગળી પડ્યા. સ્વર્ગને બારણે પહોંચતા ધર્મને કહેવામાં આવ્યું, તમને દાખલ થવા દેવાશે, કૂતરાને મનાય છે. ધર્મે કહ્યું, મારા કૂતરાને દાખલ થવાનું નહીં મળતું હોય તો મારે દાખલ થવું નથી. અનન્ય સેવા કરનારો ભલે કૂતરો કેમ ન હોય, પણ બીજા મૂછ પર લીંબુ ઠેરવનારા કરતા એ ચડિયાતો છે. તે કૂતરો ભીમ અને અર્જુન કરતા પણ ચડિયાતો સાબિત થયો. પરમેશ્વરની પાસે જનારું જીવડું કેમ ન હોય, પણ જનારા ભલભલા મોટાઓ કરતા પણ એ મોટું છે. મંદિરમાં પેસતા જ જોશો તો કાચબો બેસાડેલો હોય છે, પોઠીઓ હોય છે, તેમને સૌ કોઈ નમસ્કાર કરે છે. તે સામાન્ય બળદ નથી, તે ઈશ્વરની સામે બેસનારો છે. બળદ હશે તો એ તે ઈશ્વરનો છે, એ વાત ભૂલી નહીં શકાય. ભલભલા અક્કલવાળા ડાયા કરતાં તે ચડિયાતો છે. ઈશ્વરનું સ્મરણ કરનારો મૂરખ જીવ વિશ્વને વંદન કરવા લાયક બને છે. એક વખત હું રેલવે ગાડીમાં જતો હતો. ગાડી જમનાના પુલ પર આવી. મારી પાસે બેઠેલા એક ઉતારુએ દિલમાં ઉમળકો આવ્યો એટલે એક પૈસો નદીમાં નાખ્યો. પાસે બીજા એક ચીકણા ટીકાખોર ગૃહસ્થ બેઠા હતા. તે બોલ્યા, મૂળમાં દેશ આપણો ગરીબ અને આવા લોકો નક્કામાં પૈસા ફેંકી દે છે. મેં તેમને કહ્યું, તમે એ ભાઈનો હેતુ સમજ્યા નથી. જે ભાવનાથી તેણે એ પૈસો ફેંક્યો તેની કિંમત બે ચાર પૈસા ખરી કે નહીં? બીજા સારા કામમાં એ પૈસા તેણે વાપર્યા હોત તો વધારે સારું દાન થાત, પણ એ બધી વાત પછી. પરંતુ આ નદી એટલે જાણે કે ઈશ્વરની કરુણા વહી રહી છે એમ માની
એ ભાવિકના મનમાં કંઈક ભાવના ઉત્પન્ન થઈ અને તેણે ત્યાગ કર્યો. એ ભાવનાને તમારા અર્થશાસ્ત્રમાં કંઈ સ્થાન ખરું કે નહીં? પોતાના મુલકની એક નદીના દર્શનથી તેનું દિલ પીગળ્યું. એ ભાવના તમને સમજાશે પછી હું તમારી દેશભક્તિની પરખ કરીશ. દેશભક્તિ એટલે શું? કેવળ રોટલો? દેશની મહાન નદી જોઈને લાવ બધી સંપત્તિ એમાં ડૂબાવી દઉં, એના ચરણમાં સમર્પણ કરું એવું મનમાં થાય, એ કેવડી મોટી દેશભક્તિ છે! એ બધાય પૈસા, પેલા ધોળા લાલ ને પીળા પથરા, પેલા દરિયાના જીવોની વિષ્ઠામાંથી બનેલા મોતી ને પરવાળા, એ બધાયની કિંમત પાણીમાં ડૂબાડવા જેટલી જ છે. પરમેશ્વરના ચરણ પાસે એ બધી ધૂળને તુચ્છ લેખજો. તમે કહેશો, નદીનો ને ઈશ્વરના ચરણનો આ સંબંધ વળી તમે ક્યાંથી લાવ્યા? તમારી સૃષ્ટિમાં ઈશ્વરનો સંબંધ ક્યાંય છે ખરો કે? નદી એટલે શું? ઓક્સિજન અને હાઇડ્રોજન. સૂર્ય એટલે કિટ્સનની ઘણી મોટી બત્તીનો એક નમૂનો. તેને નમસ્કાર કેવા કરવાના? નમસ્કાર એક તમારા રોટલાને. તો પછી તમારા એ રોટલામાં એ શું છે? એ રોટલો એટલે પણ આખરે તો એક ધોળી માટી જ છે ને? તેને માટે શા સારું મોંમાં પાણી આણો છો? આવડો મોટો આ સૂર્ય ઉગ્યો છે, આવી આ સુંદર નદી દેખાય છે, એમાં પરમેશ્વરનો અનુભવ નહીં થાય તો ક્યાં થશે? પેલો અંગ્રેજ કવિ વોર્ડ્સવર્થ દુઃખી દિલથી ગાય છે, પહેલા હું મેઘધનુષ જોતો ત્યારે નાચી ઉઠતો, મારા દિલમાં ઉમળકો આવતો, આજે હવે હું કેમ નાચી ઉઠતો નથી? પહેલાના જીવનની માધુરી ખોઈને હું જળ પથરો તો નથી બની ગયો ને? ટૂંકમાં, સકામ ભક્તિ અથવા અણઘડ માણસની ભાવનાનું પણ ઘણું મહત્વ છે. સરવાળે તેમાંથી મહાન સામર્થ્ય દીપજે છે. જીવ ગમે તે હોય ને ગમે તેવડો હોય, પણ પરમેશ્વરના દરબારમાં એકવાર પેઠો એટલે તે માન્ય થયો. અગ્નિમાં ગમે તેટલું લાકડું નાખશો તો પણ એ સળગી ઉઠ્યા વગર નહીં રહે. પરમેશ્વરની ભક્તિ એ અપૂર્વ સાધના છે. સકામ ભક્તિની પણ ઈશ્વર કદર કર્યા વગર રહેતો નથી. આગળ ઉપર તેજ ભક્તિ નિષ્કામ થઈને પૂર્ણતા તરફ આગળ વધે છે. સકામ ભક્ત એ એક પ્રકાર થયો. હવે નિષ્કામ ભક્તિ કરનારાને જોઈએ. એમાં વળી એકાંગી ને પૂર્ણ એવા બે પ્રકાર છે, અને એકાંગીમાં પાછી ત્રણ જાત છે. પહેલી જાત આર્ત્ર ભક્તોની. આર્ત એટલે પીનાશ જોનારો, ઈશ્વરને માટે રડનારો, વિવળ થરનારો, જેવા કે નામદેવ. એ ઈશ્વરનો પ્રેમ ક્યારે મળે, તેને ગળે વળગીને ક્યારે ભેટું, તેના પગમાં ક્યારે જડાઈ જાઉં, એવી તાલાવેલી વાળો છે. હરેક કાર્યમાં આ ભક્ત અંતરનો ઉમળકો છે કે નહીં, પ્રેમ છે કે નહીં, એવી ભાવનાથી જુએ છે. બીજી જાત છે જિજ્ઞાસુની. આ જાતના નમૂના હાલમાં આપણા મુલકમાં ઝાઝા જોવા મળતા નથી. એમાંના કોઈ ગૌરી શંકર ફરી ફરીને ચડશે ને તેમાં ખપી જશે. બીજા વળી ઉત્તર ધ્રુવની શોધ માટે નીકળશે અને પછી પોતાની શોધનું બયાન કાગળ ઉપર નોંધી કે કાગળ શીશીમાં ગાલી તેને પાણીમાં તરતી છોડી મારશે. કોઈ વળી જ્વાળામુખીની અંદર ઉતરશે. હિન્દુસ્તાનમાં લોકોને મરણ એટલે જાણે મોટો હાવ એવું થઈ ગયું છે. પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવું એ વગર બીજો કોઈ પુરુષાર્થ જાણે એ લોકોને માટે રહ્યો જ નથી. જિજ્ઞાસુ ભક્તની પાસે અદમ્ય જિજ્ઞાસા હોય છે. તે હરેક વસ્તુના ગુણધર્મની ખોજમાં રહે છે. માણસ નદી મુખેથી સાગરને મળે છે, તેમાં જિજ્ઞાસુ પણ છેવટે પરમેશ્વરને મળે છે.
ભક્તની ત્રીજી જાત એ અર્થાર્થીની. અર્થાર્થી એટલે હરેક કે હરેક વાતમાં અર્થ જોનારો. અર્થ એટલે પૈસો નહીં, અર્થ એટલે હિત, કલ્યાણ. દરેક બાબતની પરીક્ષા કરતી વખતે આનાથી સમાજનું કલ્યાણ શું થશે એ કસોટી તે રાખશે. મારું લખાણ, મારું ભાષણ, મારું બધું એ કર્મ જગતના માંગલ્ય અર્થે છે કે નહીં એ વાત તે જોશે. નિરુપયોગી અહિતકર ક્રિયા તેને પસંદ જ નથી. જગતના હિતની ફિકર રાખનારો આ કેવો મોટો મહાત્મા છે! જગતનું કલ્યાણ એ જ તેનો આનંદ છે. બધી ક્રિયાઓ તરફ પ્રેમની દૃષ્ટિથી જોનારો તે આર્ત્ર, જ્ઞાનની દૃષ્ટિથી જોનારો તે જિજ્ઞાસુ, અને સર્વના કલ્યાણની દૃષ્ટિથી જોનારો અર્થાર્થી ભક્ત થયો. આ ત્રણેય જાતના ભક્તો નિષ્કામ ખરા પણ એકાંગી છે. એક કર્મ મારફતે, બીજો હૃદય મારફતે, અને ત્રીજો બુદ્ધિ મારફતે ઈશ્વરની પાસે પહોંચે છે. હવે રહ્યો તે પ્રકાર પૂર્ણ ભક્તનો, એને જ જ્ઞાની ભક્ત કહી શકાય. એ ભક્તને જે દેખાશે તે બધું ઈશ્વરનું સ્વરૂપ હશે. કુરૂપ સ્વરૂપ, રાય રંક, સ્ત્રી પુરુષ, પશુ પક્ષી બધામાં એને પરમાત્માનું પાવન દર્શન થાય છે. નર નારી બાળ બધાએ નારાયણ છે એવું હે પ્રભુ મારું મન બનાવી દે. આવી તુકારામ મહારાજની એક પ્રાર્થના છે. નાગની પૂજા, હાથીના મોઢાવાળા દેવની પૂજા, ઝાડની પૂજા, એવા એવા પાગલપણાના જે નમૂના હિન્દુ ધર્મમાં છે તેના કરતાંએ આ જ્ઞાની ભક્તમાં પાગલપણાની કમાલ થયેલી જોવા મળે છે. તેને ગમે તે મળે, કીડી મકોડીથી માંડીને ચંદ્ર સૂર્ય સુધી સર્વત્ર તેને એક જ પરમાત્મા દેખાય છે, ને તેનું દિલ આનંદથી ઉભરાય છે. તે બોલે છે, પછી તેને પાર વગરનું સુખ મળે છે. આનંદથી તેના હૃદયનો સાગર હેળોળે ચડે છે. આવું આ જે દિવ્ય અને ભવ્ય દર્શન છે તેને જોઈએ તો ભ્રમ કહો, પણ એ ભ્રમ સુખનો રાશિ છે, આનંદનો અપાર સંગ્રહ છે. ગંભીર સાગરમાં તેને ઈશ્વરનો વિલાસ દેખાય છે. ગાયમાં તેને ઈશ્વરની વત્સલતાનો અનુભવ થાય છે. પૃથ્વીમાં તેને તેની ક્ષમતાનું દર્શન થાય છે. નિરભ્ર આકાશમાં તે તેની નિર્મળતા જુએ છે. રવિ ચંદ્ર તારામાં તેને તેનું જ તેજ અને ભવ્યતા દેખાય છે. ફૂલોમાં તે તેની કોમળતાનો અનુભવ કરે છે, અને દુર્જનમાં તે પોતાની કસોટી કરનારા ઈશ્વરનું દર્શન કરે છે. આમ એક પરમાત્મા સર્વત્ર રમી રહ્યો છે. આપણો પરમાત્મા સર્વત્ર છે એમ જોવાનો જ્ઞાની ભક્તનો અભ્યાસ કાયમ ચાલુ રહે છે. એવો અભ્યાસ કરતો કરતો એક દિવસ એ ઈશ્વરમાં મળી જાય છે. પ્રવચન આપ્યા તારીખ 7 એપ્રિલ 1932, રવિવાર, અધ્યાય 7, ભાગ 2 અને છેલ્લો સંપૂર્ણ. જય જગત. ઓ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. ઢૂંઢતા હૈ તો કિસકા સહારા.